સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે સરકાર શ્રી દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે, જે અંતર્ગત કુલ ₹633 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યનું આજરોજ ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ 2020માં તૈયાર કરવામાં આવી હતી, જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાથી ડીસા, લાખણી, કાંકરેજ, દિયોદર અને થરાના કુલ 192 ગામના કુલ 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે. ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1-4નો 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ વિભાગની ટીમો પોતાના કર્મચારીઓ સાથે આ સ્થળે પહોંચી હતી અને લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ રાજકીય આગેવાનો મોડા પડતા આ કાર્યક્રમ 2 કલાક મોડો શરૂ કરવામાં આવતા ગરમીમાં લોકો શેકાયા હતા. આ કાર્યક્રમની શરૂઆત કરતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટે પોતાનો બળાપો કાઢતા કહ્યું હતું કે આવા કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ લોકોના કામો થતા નથી, અહીં માત્ર અરજી લેતા હોય છે અને તેમને પાછા ઓફિસે ધક્કા ખાવા પડી રહ્યા છે. તો આ કાર્યક્રમ કરવા હોય તો લોકોના સ્થળ ઉપર કામ કરો, નહીં તો આવા કાર્યક્રમો કરવા જોઈએ નહીં. ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ સ્પષ્ટતા કરતા જણાવેલ કે દરેક લોકોને ખાસ જણાવવામાં આવે છે કે પોતાની સાથે પૂરતા ડોક્યુમેન્ટ રાખવા, પરંતુ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાથી કામ કરવામાં અગવડ પડતી હોય છે. માટે દરેક લોકોને ખાસ આ વખતે પણ રિક્ષા ફેરવીને જાણ કરવામાં આવેલ છે કે તમારે જે કામ કરવાનું હોય તેના તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવા, જેથી લોકોને આ સેવા સેતુમાં કામ થાય. જ્યારે ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલે અધિકારી કર્મચારીઓને જણાવેલ કે જે લોકોને ડોક્યુમેન્ટ ખૂટતા હોય તેમને પ્રેમથી સમજાવીને તેમને ઘરેથી જે ડોક્યુમેન્ટ જોતા હોય તે લાવવા માટે જણાવજો, જેથી લોકોને મુશ્કેલી ના પડે અને આ ગરીબ લોકોના કામ કરશો તો કુદરત પણ તમારા ઉપર મહેરબાન થશે. આ કાર્યક્રમમાં ખાસ કરીને મોટી ભીડ આધાર કાર્ડ માટે લાગેલી જોવા મળી હતી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ લોકોના આરોગ્ય બાબતે તપાસ હાથ ધરી હતી. અને દિવસે દિવસે પ્રગતિ કરતા ઉત્તરોત્તર એમાં સુધારા વધારા કરતા કરતા આ સેવા સેતુના લાભાર્થી તરીકે આ આપના નજીકના વિસ્તારની અંદર દરેક ઓફિસર, કર્મચારી, અધિકારી આવી અને આપના જે જે પ્રશ્નો છે એના પણ સોલ્યુશન થાય. તમારા જે પણ પ્રકારના ઓફિસમાં જઈને જે કામો કરાવવાના એ કામો તમારા ઘરે બેઠા અધિકારી આપના દ્વારે એને ઉભો રહીને કરી શકે એ પ્રકારનું કામ આપણા સેવા સેતુના માધ્યમથી થાય. નાના મોટા ઇસ્યુ હશે આપણા બળવંતભાઈએ વાત કરી, તો આવા પ્રકારના ઇસ્યુ હોય તો અધિકારી કે ઓફિસર તરીકે જે લાભાર્થી જે કામ લઈને આવે છે એને સમજાવીને પણ, કયો એવા તમે કહો છો એવા પુરાવા ખૂટતા હોય તો પણ એને પ્રેમથી સમજાય કે આ કાગળ કે આ પત્ર કે આ વસ્તુ લાવવાની બાકી એવી લઈને નેક્સ્ટ ટાઈમ ઓફિસે આવે ત્યારે પણ આપણે એને પ્રેમથી અને સરળતાથી કામ કરવું એ આપણી ફરજનો એક ભાગ છે. આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ, મામલતદાર અને વહીવટદાર મહેતાબેન તેમજ ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલ દરજી, ભાજપના સહાય પ્રમુખ તરુણ મોદી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ, નરસિંહજી રાજપૂત, શહેર મહામંત્રી જે બી રાજપૂત, રાજેશ ત્રિવેદી, વસરામભાઈ ગલચર, વિરામાભાઈ વાઘેલા તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે ઉષ્માની મોલમાં થઈ ચોરી. મોલના પાછળના ભાગમાંથી પતરા તોડી લાખો રૂપિયાનો માલ સામાન લઈ ચોરો ફરાર થયા છે. મોલના માલિકે પાલનપુર પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી કરવા માંગ કરી છે, તો ચોરીની જાણ ગામ લોકોને થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મોલ ખોલવા આવ્યા તો તાળા તૂટેલા હતા અને કેમેરા બધા આગા પાછા થઈ ગયા હતા. અમે પાછળ જઈને જોયું તો પતરું આખું તૂટેલું હતું. પછી અંદર જોયું તો મોટા ભાગની બધી વસ્તુઓ લઈ ગયા છે, મિનિમમ સમથિંગ 1.5-2 લાખનો માલ લઈ ગયા છે.
અને અમે પોલીસને જાણ કરી છે, પોલીસ હવે આવીને એની આગળની કાર્યવાહી કરશે. શું નામ તમારું? ઝકરિયા ઇબ્રાહીમ ખોરજી. વડગામ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા મોટા પાયે નુકસાન થયું હતું. વડગામ તાલુકાના જલોત્રા ગામે વાવાઝોડા સાથે વરસાદ પડતા કેટલાક લોકોના ઘરોના પતરા અને ખેડૂતોના ખેતરમાં બનાવેલ ઢાળિયા ઉડતા લોકોને મોટા પાયે નુકસાન થયું હતું અને ખેડૂતોના ઊભા પાકનો થોથ વળી ગયો હતો. તેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આજના આધુનિક યુગમાં પણ અનેક જગ્યાએ મિલકતોને લઈને પારિવારિક ઝઘડાઓ જોવા મળી રહ્યા છે અને આ ઝઘડાઓનું પરિણામ ઘણીવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને પોતાના જ પરિવારોને વિખેરી નાખતું હશે. મિલકતો ઝઘડામાં પોતાના સગા ભાઈઓ એકબીજાના વેરી બની અને હત્યાને અંજામ આપતા હોય તેવી ઘટના પાલનપુરમાં સામે આવી. પાલનપુર જનતાનગરમાં રહેતા દેવી પૂજક સમાજના ભાઈઓ તેમના પિતાજીની જગ્યામાં અલગ અલગ મકાનો બનાવીને રહેતા હતા. જોકે મોટા ભાઈને જાણે આ જગ્યા જોઈતી હોય તેવી રીતે અનેકવાર નાના ભાઈ સાથે ઘર્ષણ થયેલું હતું. કેટલાય વર્ષોથી બંને ભાઈઓ વચ્ચે પણ અણબનાવ હતો અને થોડા સમય પહેલા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે અંગત અદાવત રાખીને ગઈકાલે મૃતક ગોપાલ ઈશ્વર પટણી લારી લઈને પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન આરોપી અશોક ઈશ્વર પટણી જાહેર રસ્તા ઉપર ચપ્પુ લઈને મૃતક ગોપાલ પાછળ દોડીને ઘાતક હથિયારના ઘા મારીને તેને અધમુઓ કરી નાખે છે. ઉપરાંત તેની પાછળ તેની પત્ની પણ દોડીને મારવામાં તેનો સાથ આપે છે. પતિ પત્નીએ સાથે મળીને મૃતક ગોપાલ ઉપર જાનલેવા હુમલો કર્યો હતો અને આ હુમલામાં ગોપાલ પટણીનું મોત થયું હતું. મૃતકના મોટા ભાઈ અને ભાભી હત્યા કરી ફરાર થઈ ગયા હતા ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પાલનપુર પૂર્વ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપી અશોક પટણી અને તેની પત્નીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. બે સગાભાઈ વચ્ચે ઘરકંકાસને લઈને સર્જાયેલ આ ઘટનામાં પાલનપુર કોલેજ કમ્પાઉન્ડ નજીક હત્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા, જેમાં ઘાતક હત્યાર સાથે હત્યા કરતા દોડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે દિન દહાડે જાહેર રસ્તા વચ્ચે થયેલી આ હત્યાને લઈને સમગ્ર પંથકમાં મામલામાં જોવા જઈએ તો ગઈકાલે 26 તારીખે એક મર્ડરનો બનાવ બન્યો છે. એમાં મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી છે. એમાં છેલ્લા લગભગ 5-7 વર્ષથી બધા ભાઈઓ એના પિતાજીના ઘરમાં જ રહેતા હતા. બાજુબાજુમાં જ એને પિતાજીની જે જગ્યા છે એમાં અલગ અલગ મકાનો બનાવી અને એક જ વંડામાં રહેતા હતા. પણ આ જે ભાઈ છે મોટો, જે અત્યારનો આપણો હાલનો આરોપી છે અશોકભાઈ ઈશ્વરભાઈ પટણી, એના નાના ભાઈ ગોપાલ જોડે 5-7 વર્ષથી ઝઘડો થતો હતો અને જે બીજા બે ભાઈઓ છે અને જે મરણનાર ગોપાલ, એ ત્રણ ભાઈઓ ઉપર આ પહેલેથી જ ઈર્ષા રાખતો હતો અને એમને એવું હતું કે આ બધા જે મકાનો ખાલી કરી અને આ લોકો જતા રહે અને હું અહીંયા એકલો આ મકાનોમાં રહું, એવી મિલકત બાબતની તેઓને શરૂથી મગજમારીઓ ચાલતી હતી. અને એમાં એકાદ મહિના પહેલાં પણ જે આરોપી છે એના નાના ભાઈની ઘરવાળીને એને માથામાં મારેલું અને એ બાબતે ઝઘડો થયેલો હતો, તો એ બાબતે આ લોકોએ ઠપકો પણ આપેલો અને જમીન અને જે મકાનો છે એ લઈ લેવા માટે અને આમ નાના ભાઈઓ અને એની ઘરવાળીઓ બધી સારી રીતે રહે એની ઈર્ષા અને અદેખાઈ એને પહેલેથી જ હતી. તો અને એક મહિના પહેલાં જે એને ઠપકો આપ્યો જે ઝઘડા બાબતનો એની અદાવત રાખી અને ગઈકાલે 11:30 વાગે ગુપ્તી વડે એનો નાનો ભાઈ જ્યારે ફેરી કરવા માટે ગયેલો હતો ભંગારની લારી લઈને અને સોસાયટીમાં તેને મારી નાખ્યો. એમાં અત્યારમાં ગુપ્તી છે અને બે આરોપી છે, એમાં જે મરણ જનાર ગોપાલ છે એનો મોટો ભાઈ. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી ઉપર જે અનામત મામલે બેવડું નિવેદન આપતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા ધરણા યોજી અને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ સહિત ભાજપના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધી દ્વારા અનામત મામલે બેવડી નીતિ અપનાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સાંસદના નેતા શ્રી રાહુલજી ગાંધી વિદેશની ધરતી ઉપર અનામત બંધ કરવાનું નિવેદન કરે છે, એને વિરોધ કરવા માટે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અમે અને આજે એના અનુસંધાને દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, SC ST અને OBC સમુદાયના તમામ આગેવાનોએ
આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને રાહુલજીની અને કોંગ્રેસની જે બેવડી નીતિ છે અનામત વિશે એને લોકો સુધી ઉજાગર કરી એમને ઉઘાડા કરવા, એમને ખુલ્લા પાડવા માટે અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને એને લોકો સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. બાબા આંબેડકર સાહેબના ચરણમાં વંદન કરું છું, કારણ કે આ બંધારણ દ્વારા એમણે દેશનું આ બંધારણ ઘડ્યું છે અને આ બંધારણનું અમલ કરવા ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર મન મનાવીને ચૂંટણી લડતો હોય છે. જ્યારે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર જઈ અને એમ કહેતા હોય કે અમે આ બંધારણ ખતમ કરી નાખીશું અને અમે અનામત પણ ખતમ કરી નાખીશું, જ્યારે હમણાં નજીકના સમયની અંદર આપણા લોકસભાની ચૂંટણી થઈ છે ત્યારે દરેક વિસ્તારોની અંદર એ બંધારણ એમના ખિસ્સામાંથી લઈને બતાવતા હતા, તો ખરેખર સમગ્ર જનતાએ જાણવું જોઈએ કે બંધારણ કોણ તોડી રહ્યું છે. દલિતોના અધિકારોથી વંચિત કરવા, એસટી હોય, એસસી હોય કે ઓબીસી હોય, તમામ વર્ગો ઉપર કઈ રીતે નેસ્તનાબૂદ કરવા અને ગરીબને ગરીબ રાખવાની આ એમની કોંગ્રેસની કૂટનીતિ છે. એ જ લોકો વાતો કરતા હોય કે જ્યારે અમારે કોંગ્રેસની સરકાર જમ્મુ કાશ્મીરમાં આવશે તો જ્યારે 370ની કલમ અમે રદ કરી નાખીશું. એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાને કાશ્મીર એક ભારતનું અવિભાજ્ય અંગ હોવાથી એને એક કર્યું છે અને 370ની કલમ અને 35A ની કલમ દૂર કરી અને એક રાજ્ય બનાવ્યું છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી વચન આપતી હોય કે કાશ્મીરને અમે રાજ્યનો દરજ્જો આપીશું, ત્યારે આ દેશના કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દેશને વિભાજન કરવામાં, તૃષ્ટિકરણની નીતિમાં માને છે અને ગુલામોમાં જે અંગ્રેજોની માનસિકતા હતી એની અંદરથી કોંગ્રેસની પાર્ટી બિલકુલ બહાર આવી નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી કે જેમની નીતિઓ હર હંમેશના માટે ગરીબ પછાત વર્ગના લોકોના વિરુદ્ધની માનસિકતા રહેલી છે, જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે દેશમાં બંધારણ બચાવવાની વાત કરવાની અને વિદેશની ધરતી પર જઈ અલગ વાત કરવાની. હમણાં જ અમને અમેરિકાના પ્રવાસ દરમિયાન વિદેશની ધરતી પર જઈને એવું નિવેદન કર્યું કે અમારી સરકાર બનશે તો અમે અનામત દૂર કરીશું. ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન એ ગરીબો માટે કામ કરે છે, પછાત જ્ઞાતિ હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી માટે કામ કરે છે, દેશના લોકોના કલ્યાણ માટે કામ કરે છે અને એની સામે કોંગ્રેસ ચૂંટણીઓમાં બંધારણ બચાવવાની વાત કરવાની. મિત્રો, આપ સૌ તો સારી રીતે જાણો છો કે આ દેશમાં બંધારણ તોડવાનું જો કોઈ કામ કર્યું હોય, લોકશાહીને જોઈને કોઈ કલંક લગાવવાનું કોઈ કામ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ 1975માં કટોકટી લાદીને કર્યું છે. એ જ રીતે ગરીબોના હક અધિકાર પર ત્રાપ મારવાનું જો કોઈ કામ કર્યું હોય તો પણ એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી ગાળે છે અને આજના ધરણાના કાર્યક્રમના માધ્યમથી કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે દેશના ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે, મોદી સાહેબ દેશના કલ્યાણ માટે કામ કરે છે અને કરતા રહેશે, એ સંદેશો આપના માધ્યમથી અમે આપીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય લાભ આપીને તેમના સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવાના યજ્ઞરૂપે 2009-2010થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠા ડીસાથી કરાવ્યો હતો. રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે. મુખ્યમંત્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી 11,000 ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂપિયા 45 કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું. રાજ્યના 33 જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ 14મી શૃંખલામાં સમગ્રતા
1,734 લાભાર્થીઓને કુલ 318 કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. આ 14મા તબક્કામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે 12 લાખથી વધુ ગરીબોને રૂપિયા 4,568 કરોડના લાભ અપાશે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યાંથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યાંથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો. ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનું સેવા યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય, જનધન યોજના હોય, સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા આપી છે. આવાસ, આરોગ્ય, અન્ન અને આવક આ ચાર સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે, જેના પરિણામે દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રી, હર હંમેશ નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ અમે પ્રયત્ન કરીએ. ભાભરસુઈ ગામ હાઈવે જૈનદેરાસરની સામે આવેલ એબીઆઈ બેંકના એટીએમમાં ગત ગુરુવારની રાત્રે કોઈ અજાણ્યા શખ્સો પૈસા ઉપાડવા માટે આવેલ તે દરમિયાન તેમણે એટીએમને હાથ વડે જોરદાર મુક્કો મારીને એટીએમની સ્ક્રીનને નુકસાન પહોંચાડેલ, જેની જાણ શાખા પ્રબંધ રાજેશકુમારને જાણ થતાં પોલીસ સ્ટેશન ભાભરની મદદ લઈ ઘટનાસ્થળની તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવી ચેક કરતા એક શખ્સ પોતાના હાથના જોરે એટીએમને નુકસાન પહોંચાડીને બહાર નીકળી બાઇક લઈને રવાના થયેલ. આ બાબતે ભાભર પોલીસ મથકે બેંક મેનેજર રાજેશકુમાર દ્વારા જાણ કરવામાં આવેલ પોલીસ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. શું ઘટના હતી? ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે 8:53 થી 8:54 ની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મુક્કો મારી ને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માંગ્યો હતો, જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઇક દ્વારા આવ્યા, એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડીને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે. જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે. તો એની ઘટનાની જાણ ભાભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલાં અમે હાથ ધર્યા છે. આ પહેલાં આવી કોઈ ઘટના બનેલી ખરી છે? આ પહેલાં આવી ઘટના બનેલી કે બે અજાણ્યા શખ્સો બહારના હતા, જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમાં એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા. ત્યાર પછી તેઓ આવ્યા નહોતા,
એ સિવાય બીજી એક પહેલા ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો, તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો હતો અને તેને બે કડકમાં કડક સજા આપવામાં આવી હતી. એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે, સમાજ સેવાઓ માટે અને ભાભર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે. એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ રાજસ્થાનની સરહદ છે, જે રાજસ્થાન તરફથી ગુજરાત રાજ્યમાં બિન અધિકૃત રીતે દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી છે, જેમાં અમીરગઢ પોલીસે જુદા જુદા 72 ગુના દારૂના નોંધ્યા હતા. અમીરગઢ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ તેમજ અન્ય જગ્યાએથી 72 જેટલા ગુનાઓમાં રૂપિયા 1,63,00,000 દારૂ છેલ્લા 6 માસ દરમિયાન પકડવામાં આવ્યો હતો, જે દારૂના જથ્થાનો સરકારના નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો છે. સરહદીય વિસ્તાર ધરાવતું અમીરગઢ પોલીસ દ્વારા છેલ્લા 6 માસ દરમિયાન 1 કરોડ ઉપરાંતનો દારૂ પકડ્યો હતો, જે જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.